આવી રીતે તમે અળસી ખાઈને તમારું વેઇટ લોસ કરી શકો છો. જી હા મિત્રો, અળસી એ એક એવી આયુર્વેદિક ઔષધિ છે જે ખાઈને તમારું વેઇટ લોસ થાય છે, ફેટ લોસ થાય છે, સાથે તમને ઘણા બધા ફાયદાઓ થાય છે. અળસી સુપર ફૂડ માનવામાં આવે છે. અળસીમાં ઓમેગા 3 ફેટી એસિડ છે જે તમારા શરીરના ફેટી લિવરને ઓછું કરે છે. અળસીની અંદર હાજર ઓમેગા 3 તમારા શરીરની અંદર તમને એકદમ સ્ટ્રોંગ બનાવે છે. જે લોકો હાર્ટ પેશન્ટ છે એમના માટે ખૂબ જ ઉપયોગી છે. સાથે સાથે અળસીની મદદથી તમારા શરીરની ચરબી ઓછી થાય છે, તમારા શરીરની કેલરી બળે છે, એ ઉપરાંત ઘણા બધા ફાયદાઓ થાય છે. તો ચલો કેવી રીતે અળસીનું સેવન કરવાનું છે તેના વિશેની માહિતી. મિત્રો, વિડીયો ખૂબ સરસ મજાનો છે, નાનો છે, ચોક્કસ ફોલો કરજો. અહીંયા તમારે 100 ગ્રામ અળસી લેવાની છે, સાથે તમારે 100 ગ્રામ મેથી દાણા લેવાના છે. મેથી દાણા હોય છે એમની અંદર પ્રોટીન ફાઈબર પુષ્કળ પ્રમાણમાં છે. સાથે 50 ગ્રામ જીરું અને 50 ગ્રામ અજમો લેવાનો છે. 100 ગ્રામ મેથી દાણા, 100 ગ્રામ અળસી, 50 ગ્રામ જીરું, 50 ગ્રામ મેથી દાણા અને આ બધી જ વસ્તુ મિક્સ કરી તમારે એક સરસ મજાનો વેઇટ લોસ પાવડર બનાવવાનો છે. અને તૈયાર થયેલા વેઇટ લોસ પાવડરને 1-1 ચમચી હૂંફળા ગરમ પાણી સાથે પીવાનું છે. તમારું વજન ચોક્કસ ઘટશે. સવારે ભૂખ્યા પેટે તમારે એ વેઇટ લોસ પાવડર લેવાનો છે અને રાત્રે સૂતા પહેલાં પણ વેઇટ લોસ પાવડર ગરમ પાણી સાથે. બીજી રીતે તમારે અળસીનું સેવન કરવું હોય તો એકલી અળસીનો પાવડર બનાવી લો અને રાત્રે સૂતા પહેલાં ગરમ પાણી સાથે 1 ચમચી અળસીનો પાવડરનું સેવન કરો. ડાયાબિટીસના દર્દીઓ માટે આ ઉપાય રામબાણ ઉપાય છે. બ્લડ સુગર લેવલ કંટ્રોલ થશે, પાચનતંત્રમાં વધારો થશે, કુદરતી રીતે ઇન્સ્યુલિન ગ્રંથિને ઇમ્પ્રૂવ મળશે, સાથે સાથે વજન ઘટશે. બીજું કે જે લોકો નિયમિત રીતે અળસીનો પાવડર નથી ખાઈ શકતા એ લોકો કાચી અળસીને શેકીને એનો મુખવાસ બનાવે, હળદર મીઠું એડ કરીને, અને ભોજન પછી એ મુખવાસને ચાવી ચાવીને ખાશે, ચોક્કસ ફાયદો થશે. જે લોકો નિયમિત રીતે અળસી અને વરિયાળીનું સેવન કરે છે એમના જે વરિયાળી અને અળસીનો મુખવાસ ખાય છે, કેતલ વરિયાળી અને અળસીનો મુખવાસ ખાય છે, એમના જે લાઈફની અંદર પાચનતંત્રનો પ્રોબ્લેમ્સ રહેતો નથી, સાથે સાથે તમારું વેઇટ લોસ થશે, ફેટ લોસ થશે અને ઘણા બધા ફાયદાઓ થશે. તો ખરેખર મિત્રો, અહીંયા એક રીતે ઘણી બધી રીતે અલગ અલગ રીતે અળસી ખાઈ શકો છો. ખાસ કરીને અળસીને અજમા સાથે, જીરા સાથે, મેથી દાણા સાથે કે પછી અળસીને એનો પાવડર બનાવી તમે અહીંયા અજમાન અને અળસીનો પાવડર વેઇટ લોસ બનાવશો તો પણ તમારું વજન ઘટે છે. તો અલગ અલગ રીતે અળસીનું સેવન ઘણી બધી રીતે કરી તમારા વજનમાં તમે ઘટાડો કરી શકો છો. તો ખરેખર મિત્રો, અહીંયા અલગ અલગ રીતે અળસીનું સેવન કરો, વજન ઘટાડો. જ્યારે પણ તમે વજન ઘટાડો છો ત્યારે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ, કારણ કે અળસી છે એ જ્યારે સેવન કરો છો ત્યારે તમારે પાણી પુષ્કળ પ્રમાણમાં પીવું, જેના કારણે તમારા શરીરની અંદરના ગંદા કચરાને બહાર નીકળશે, સાથે સાથે ઘણી બધી રીતે ફાયદાકારક થશે. તો ખરેખર મિત્રો, સરસ મજાની માહિતી તમારા માટે છે. પસંદ આવે તો ચોક્કસ ફોલો કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.